નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી ગદ્ય ચાર અમૃતા ભાગ બે નો આજે આપણે અભ્યાસ કરીશું ગદ્ય ચાર અમૃતા એમના લેખક છે કિશનસિંહ ચાવડા અને તેનો પ્રકાર છે ચરિત્ર નિબંધ અમૃતા નિબંધમાં લેખકે પોતાની નાની બહેન પ્રત્યેના પોતાના અતુટ સ્નેહ સંબંધોને એટલા સરસ રીતે રજૂ કર્યા હતા તે આપણે પહેલા ભાગમાં જોઈ ગયા અને હવે જોઈએ બીજો ભાગ મને બારમું વરસ ઉતરીને તેરમું બેઠું મને એટલે લેખકને અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ હવે આ ધમાલ એટલે કે ખૂબ જ કામ શરૂ થવા માંડ્યું હવે એ ધમાલ શેની શરૂ થઈ તો કે લગ્નની તૈયારીની ધમાલ શરૂ થાય અનાજના કોથળા આવવા માંડ્યા હું નિશાળીથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ માસી મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી પાશેરાની પહેલી એટલે કે હજી શરૂઆત લગ્નના નો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ મારું મહત્વ ઘરમાં વધતું ગયું આ વાત અમુને નવી લાગી કારણ કે અમારો બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ના રહ્યો ધીરે ધીરે એ ઓછો અને ઓછો થવા માંડ્યો અમો અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ આવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા હવે બંને આ નવી પરિસ્થિતિમાં આવે છે તો આ નવી પરિસ્થિતિને એ સહન કરી શકતા નથી કારણ કે પહેલાં તો એ નાના હતા એટલે તે રમતા મજાક મસ્તી એ બધું કરી શકતા હતા હવે બંનેની ઉંમર વધતી ગઈ છે તેમ તેમ એમને બંનેની વચ્ચે મર્યાદાઓ આવતી ગઈ છે અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો એની અરજી બાય હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી એમની અરજી એટલે કે એ બાને કેવા ગઈ છે કે ભાઈના લગ્ન કરવા નથી ત્યાર પછી એ બાપુજી પાસે જાય છે અને ભાઈનું લગ્ન બંધ રાખવું અને વરાણાવવાની આખી વાત જ ઉડાડી દેવી આ બિચારી અમુ નું કોણ માને ગુણવાન ઘર પ્રતિષ્ઠા સારી સંબંધીનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં જ ચાર હાથ વાળો થશે એટલે કે સામે સામેવાળા ખૂબ જ પ્રતિષ્ઠાવાન હતા એટલે લેખકનેા લગ્ન વેલા કરી દેવામાં આવ્યા ચાર હાથ વાળો થવો એટલે કે વેલા લગ્ન કરી દેવા કુટુંબ એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો જે દિવસે મને પીઠી જોડી તે દિવસે અમુ ધાર આંસુએ રડી પડી ઓ મારા ભાઈ રે બા અને બાપુજીની પણ એ છાની ન રહી પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા એ ખૂબ જ રડે છે ત્યારે એમના બા અને બાપુજી એમને છાની રાખે છે તો પણ એ છાની રહેતી નથી અને જ્યારે લેખક એને બાથમાં લે છે ત્યારે એ રડતી બંધ થાય છે લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી લેખકને બધા ભેટ આપે છે કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા ફોય જરીની ટોપી લાવ્યા માસી સોનાની શેર લાવ્યા મામીએ હાથની કલ્લીઓ આણી એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી શું આપે બિચારી બધા વિખરાયા જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુક ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી ભાઈ તારા માટે હું આ લાવી છું કહીને એણે એના પાંચ ચીકાની મશરૂની કોથળી દેખાડી હું તો હું હતો તો બાળક પણ અમુની આંખમાંથી પળું પડું થતો સ્નેહ જોઈને હું એની બાજી પડ્યો અને બંને અમે ભેટી પેટ ભરીને રડી પડ્યા પછી તો અમુ મોટી થઈ વધારે નમણી બની એના રૂપમાં યૌવન ઉભરાયું એના લાવણ્યમાં ચારુતા લાગી એટલે કે ખૂબ જ નમણાઈવાળી થવા માંડી એની આંખોમાં મસ્તીને બદલે લજા ઉપસી આવી પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો જેમ એની ઉંમર વધતી ગઈ તેમ તેમ એનો સ્નેહ વધતો ગયો ઘટ્યો નહીં બધા સંજોગોને સ્થિતિ વટાવીને તે વધારે વિશુદ્ધ વધારે સહૃદય થયો તેની વિનાશ વધી એની ભવ્યતા ઓળખાય સ હૃદય એટલે સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું ત્યાં તો અમુના લગ્ન લેવાયા અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો અને એ લગ્નના દિવસ દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો અમુની વિદાય હતી અમુના લગ્ન થઈ ગયા અને અમુને વિદાય આપવાની હતી બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા સગા સગાવાહલા રડતી આંખે દિગ્મૂટ બનીને સાક્ષી થઈ રહ્યા હતા ચોગડિયા આકરા લાગતા હતા વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય એટલે કે વાતાવરણમાં સમજાતી હતી મંગલતા એટલે કે મંગલ વાતાવરણ હતું કારણ કે લગ્ન હતા અને લગ્નની વિદાય હતી અને અનુભવાતું હતું કારુણ્ય એટલે કે હવે લગ્ન પછી જે આનંદ માણ્યા પછી હવે બહેનને વિદાય આપવાની હતી એટલે કારુણ્ય હતું હું બાની પાછળ પહેલે ચહેરે ઊભો હતો મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી કશું સમજાતું નહોતું પણ એકલતાની લાગણી સર્વોપરી હતી મેં આગ્રહ કરીને બાપુજી પાસે પચીસ રૂપિયા લીધેલા એટલે એમણે બાપુજી પાસેથી પચીસ રૂપિયા લીધા અને એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચ ચીકાવાળી મશરૂની થેલીમાં એ કૂકા સાથે મેં મૂક્યા અમુને જે પાંચ ચીકા રમવાનો શોખ હતો એ પાંચ ચીકા અને મશરૂમની થેલી અને પચીસ રૂપિયા એણે મૂક્યા અમુક ગાડીમાં બેસવા ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી એટલે કે એ જ્યારે સાસરે જતી વખતે ગાડીમાં બેસવા જાય છે ત્યારે એના હાથમાં થેલી મૂકે છે એણે મારી સામે જોયું એ આંખો હું કદી નહીં ભૂલું એ આંખોમાં વહાલ વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂકી મૂંગી રડતી હતી અને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ વિદાયની અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે અમુ સાસરેથી પાછી આવે છે ત્યાં સુધી અમુ વગર અહીંયા સૂનું સૂનું લાગતું હતું લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બહેન સાવ બદલાઈ ગયેલી એનો હસતો ચહેરો મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ હતી પહેલાં અમુ કેવી હતી એ રમવામાં કૂકા રમવામાં એકો હતી તે તોફાની હતી અને એ જ એ જ પાછી અમુ સાસરેથી પાછી આવે છે ત્યારે શાંત થઈ જાય છે ચારેક વરસ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી હવે એ સાસરે પાછી જાય છે અને ચાર વરસ પછી એ પાછી ઘરે આવે છે ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકી એટલી બધી બદલાઈ ગઈ હતી એ અમો જ નહીં જાણે એનું ભૂત નમણી સ્નેહ ની તરતી અમુનું આવું રૂપ જોઈને અમે તો ડઘાય જ ગયા માતો રડી પડી થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી વધી તે એટલી વધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી અમો જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો સનસનાટી તૂટી પડી કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું બાની આજ્ઞાથી ત્રીજે દિવસે નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો હવે અમુ મૃત્યુ પામી છે અને એના અસ્થિ પધરાવાના હોય છે તો એ અસ્થિ લઈ અને નર્મદા નદીના સંગમ પાસે એ જાય છે બા ને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા બા અને લેખક એ અમુની પેટીમાં જે વસ્તુઓ હતી તેને જોતા હતા અને એને સાચવતા હતા એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચુંદડીની ગળીમાંથી પેલી મશરૂની થેલી નીકળી મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા પાંચ આરસના કૂકા ટૂંટીઓ વાળીને પડ્યા હતા એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી જોતા જોતા જોઈ ના શકી એટલે ભાથ ભરી લીધી હૃદય દ્રવી ઉઠ્યું સોમનાથના ઓવારા ભણી થી વહીર આવતી નર્મદા ને કરનાળી અને માંડવીની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે હવે અમુના અસ્તિ પધરાવવાને માટે લેખક હોળીમાં બેસે છે નર્મદામાં અને એ હોળી છે ઓર સંગમ તરફ જઈ રહી છે હાથમાં અમુના અસ્તિની થેલી છે મારા ગજવામાં પાંચ ચીકાની મશરૂમની થેલી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે અકસ્માત માછીએ કહ્યું ભાઈ આ ઓર સંગમ મેં અસ્થિ ની થેલી પાણીમાં મૂકી જીવ તો ન ચાલ્યો પણ પેલી પાંચ ચીકા સાથેની મશરૂની થેલીય પાણીમાં મૂકી દીધી અમુના અસ્થિ અને આરસના પાંચ પાણીમાં મૂક્યા ત્યાં તો લજ્જા ભર્યા આ એના લોચનો ધનુષ્ય આકૃતિ ભ્રમર છવાયેલા મારી સામે હસી ઉઠ્યા અસ્થિ એટલે એના જે હાડકાં હોય તે ઓવારો એટલે કિનારો અને લાવણી એટલે એની નમણા સેની ચારૂતા

આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે અમૃતા કૃતિમાં કોનું ચરિત્ર લેખન છે તો કે અમૃતાનું લેખકના ફળિયામાં ભાડો તરીકે કોણ રહેતું હતું ભૈરવ કાકા અમૃતા કૃતિના લેખકને કયો સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો તો કે નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો માસી અને મામીએ લેખકને લગ્નમાં સી ભેટ આપી હતી માસીએ લેખકને લગ્નમાં સોનાની શેર આપી અને મામીએ હાથની કલ્લીઓ આપી હતી અમુએ ભાઈને એના લગ્નમાં સી ભેટ આપી હતી અમુએ ભાઈને એના લગ્નમાં પાંચ ચીકા નાખેલી મસૂરની કોથળી ભેટ આપી હતી લેખક ક્યારે રડી પડ્યા અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચઢી ત્યારે લેખક રડી પડ્યા અમોનો મૃત્યુ થતા ઘરમાં કેવું વાતાવરણ સર્જાયું અમોનો મૃત્યુ થતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો કુટુંબનો માંગલ્ય મરી ગયો હવે આપણે અમૃતાનું પાત્રા લેખન કરીએ લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા અમૃતા અને તેનો ભાઈ બંને ભાઈ બહેન તો હતા પણ ગાઢ મિત્રોય હતા અમુક તોફાની હતી તેનો શરીરનો બાંધો સુદ્રઢ હતો તે તંદુરસ્ત હતી તેનો ચહેરો નમણો હતો આંખો તેજસ્વી અને ચકોર હતી જે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી તેનામાં બાળ સહજ નિખાલસતા હતી અમુની બા નર્મદાએ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂત ના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધેલી આ જાણીને તેણે તરત જ તેની બનેની ખાલસ ભાવે કહ્યું મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ અમુને પાંચ ચીકા નો પણ શોખ હતો એટલું જ નહીં પણ તે પાંચિકા રમવામાં હોશિયાર હતી તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં તેણે ભાઈના લગ્ન બંધ રાખ રખાવવા અથવા તેને પરણાવવાની વાત ઉડાડી દેવા ખૂબ પ્રયત્ન કર્યા પણ ફાવી નહીં ભાઈને પીઠી ચડી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી કોઈની કોઈથી એ છાની ન રહી ભાઈએ તેને બાથમાં લીધી ત્યારે તેના દુસકા સમ્યા તેણે પોતાને વહાલા અને મનગમતા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા અમુએ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમમાં એકાધિકાર જમાવ્યો હતો અમુના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પાંચ ચીકાની મશરૂ કોથળીમાં પચીસ રૂપિયા મૂકીને એ કોથળી અમુના હાથમાં સરકાવી દીધી હતી એ પ્રસંગે પણ ભાઈએ અમુની આંખોમાં વહાલ વિષાદ અને વ્યથા જોયા હતા લગ્નના ચાર વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી પછી સૌને રડતા મૂકીને એ ચાલી ગઈ અમુના અસ્થિ અને તેના મનગમતા પાંચ ચીકા પાણીમાં પધરાવવા ભાઈનું અંતર રડતું હતું પણ તેણે તો લાવણીય લજ્જાશીલ અને ધનુષ્યાકૃતિ ભમરોથી છવાયેલી આંખો સાથે ભાઈની હસતા હસતા વિદાય લીધી